બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માગરોળ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિશાળ તિરંગા યાત્રા યોજાઈ. ના 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત માંગરોળમાં ખૂબ ઉત્સાહભેર તિરંગા યાત્રા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળમાં સ્વતંત્રતા દિવસના અગાઉ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની ખાસ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા શહેરીજનો સાથે વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી. પ્રથમ ચોપાટી પાસે શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી ભારત માતા કી જય વંદે માતરમ ના ગગનભેદી નારાઓ સાથે આ તિરંગા યાત્રા બંદરના લાઇટ હાઉસ થઈ નવી જેટીએ રાષ્ટ્રીય ગાન સાથે પૂર્ણ કરતા તમામ લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા. આ તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ડેપ્યુટી કલેક્ટર કિશન બગરજર, મામલતદાર આર ડી પરમાર, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા, ડીવાયએસપી ડીવી કોડિયાતર તેમજ જૂનાગઢ માંગરોળ પોલીસ વિભાગના અધિકારીઓ, ખારવા સમાજ પ્રમુખ ધનસુખભાઈ ઘોષિયા, વેલજીભાઈ મસાણી, ગાંચી સમાજના પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા સહિત રાજકીય સામાજિક હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, મદ્રેસાના બાળકો અને મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી લોકો અને પોલીસ જવાનોની હાજરીમાં વિશાળ તિરંગા યાત્રામાં વંદે માતરમ ભારત માતા કી જય ના ગગનભેદી નારાઓ સાથે યોજાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. યાત્રાના અંતે જિલ્લા પોલીસ વડાએ સૌને શુભેચ્છા પાઠવી હતી અને ડેપ્યુટી કલેક્ટર કેશોદ દ્વારા તિરંગા યાત્રામાં જોડાવા બદલ સૌ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. જીતુ પરમાર, ZSTV માંગરોળ.